પારડી ડીસીઓ શાળાનું ધોરણ 10નું 66.96%, જ્યારે પારડી કેન્દ્રનું પરિણામ 82.35% પરિણામ રહ્યું. પ્રથમ ક્રમે ફેની પટેલ 98.74% અને પ્રિયા પટેલ 97.95% સાથે બીજા ક્રમે રહ્યા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024માં લેવાયેલ ધોરણ 10 SSCની પરીક્ષાનું પરિણામ આજરોજ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પારડી ડીસીઓ શાળાનું પરિણામ 66.96% આવ્યું હતું, જ્યારે પારડી કેન્દ્રનું પરિણામ 82.35% રહ્યું હતું. દિશ્યો શાળામાં SSC બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમે ફેની જયેશભાઈ પટેલ 98.74% સાથે A1 ગ્રેડ, બીજા ક્રમે પ્રિયા કલ્પેશભાઈ પટેલ 97.95% સાથે A1 ગ્રેડ, ત્રીજા ક્રમે ફેની કિરણભાઈ પટેલ 97.85% સાથે A1 ગ્રેડ, ચોથા ક્રમે પૂજા કમલેશભાઈ બિન્દ્રા 97.27% સાથે A1 ગ્રેડ મેળવ્યો હતો. આ સાથે શાળામાં કુલ 333 વિદ્યાર્થીઓએ SSC ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાં 223 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 110 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને દીપાડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, શાળાના આચાર્ય સુનિલ પટેલ, શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. અમારી ટીમે વિદ્યાર્થીઓ જોડે વાત કરતા પ્રથમ ક્રમે આવનાર પારડીના ગોયમા ગામની ફેની જયેશ પટેલે જણાવ્યું હતું કે MBBS કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજા ક્રમે આવનાર પ્રિયા પટેલે ડૉક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્રીજા ક્રમે ફેની કિરણ પટેલે ક્લાસ 1 ઓફિસર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓની સફળતા બદલ આચાર્ય, શિક્ષકો, વાલીઓનો વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. પારડી ડીસીઓ ખાતે આજે ધોરણ 10 SSCનું પરિણામ આવી ચૂક્યું છે. આપણે વાત કરીએ ડીસીઓ શાળાના આચાર્ય સુનિલભાઈ પટેલ જોડે. અત્યારે ડીસીઓ શાળાનું પરિણામ 67% આવ્યું છે, જ્યારે કેન્દ્રનું આવ્યું છે 82%. ખૂબ જ સુંદર પરિણામ આવ્યું છે અને ગયા વર્ષ કરતાં પણ સારું છે. અને ખાસ કરીને તો અત્યારે જે વાત કરીએ કે આ પરિણામ પાછળ કેવી મહેનત હતી છોકરાઓની અને શાળાઓની. આજરોજ 8 કલાકે બોર્ડની વેબસાઇટ ઉપર ધોરણ 10નું રિઝલ્ટ પ્રકાશિત કરવામાં આવેલું છે, જેની અંદર અમારી DCO સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ 67% છે, જ્યારે કેન્દ્રનું પરિણામ 82% છે. અમારી શાળાની અંદર 4 બાળકો A1 ગ્રેડમાં આવેલા છે, તેમાં ફર્સ્ટ નંબર પટેલ ફેની જયેશભાઈ કે જે 600 માંથી 561 ગુણ મેળવે છે અને 98.74% મેળવે છે. સેકન્ડ નંબર પટેલ પ્રિયા કલ્પેશભાઈ છે, જો 600 માંથી 553 ગુણ મેળવે છે અને એમના પર્સન્ટાઇલ છે 97.95. થર્ડ નંબર છે પટેલ ફેની કિરણભાઈ, એ પણ 552 માર્ક મેળવે છે 600 માંથી અને એમના પણ પર્સન્ટાઇલ છે 97.85. હજુ પણ ચોથો જે અમારી A1 ગ્રેડમાં આવેલી છે બિન્દ્રા પૂજા કમલેશભાઈ, જેનો 547 માર્ક આવે છે અને 97.27% મેળવે છે. સારા પરિવાર તરફથી અને અમારા મેનેજમેન્ટના પ્રમુખ હેમંતભાઈ તરફથી આ 4 બાળકો અને તમામ પાસ થનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને આજે પરિણામ જે અમારું દર વર્ષના કરતાં લગભગ અમારું 20% પરિણામ વધેલું છે, એનું મુખ્ય કારણ છે અમે જે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કરાવ્યું બાળકોને, એમાં શિક્ષકોની પણ ખૂબ મહેનત છે અને વિદ્યાર્થીઓની પણ ખૂબ મહેનત છે. એટલા માટે અમે દરેકની અંદર પરિણામમાં ઉત્તરોત્તર સુધારો કરી રહ્યા છીએ અને આગળ પણ એનાથી વધારે પરિણામ આવે એવા પ્રયત્ન કરીશું. મારું નામ ફેની જયેશભાઈ પટેલ છે. મારા પર્સન્ટાઇલ 98.74. આચાર્ય શ્રી, શિક્ષક, મારા પેરેન્ટ, એ લોકોના સાથથી જ મારા 8 ટકા આવ્યા MBBS કરવાનું. એટલે ડૉક્ટર લાઈનમાં મમ્મી, ભાઈ, ભાભી ને મેં તમને જે શિક્ષક કરાવે તે વાંચવાનું ને ઘેરે જઈને પહેલે તે વાંચી કાઢવાનું ને પરીક્ષા આવે તેમાં બી બરાબર વાંચવાનું ને ગોખવાનું નહીં, સમજીને યાદ કરવાનું. જો પરીક્ષાને 1 મહિના પહેલેથી 2 કલાક વાંચવાનું ને પછી થોડો બ્રેક લેવાનો, પછી પાછો વાંચવાનો. ટીવી વગેરે બી જોતા હતા? હા, ટીવી, ફોન બી. એમ તો મોબાઈલમાં ને ભણવામાં બેલેન્સ રાખવાનો તો ભરી નહીં પડે, પછી ભણવામાં ઓછો સમય આપે ને મોબાઈલમાં વધારે આપે તો ભણવા પર અસર પડે. મારું નામ પ્રિયા કલ્પેશભાઈ પટેલ છે. મારા પર્સન્ટાઇલ 97.95 છે. મારે ડોક્ટર બનવું છે. ડોક્ટરમાં BHMS કરવું છે. મારું સ્વપ્ન મારે પૂરું કરવું છે. આ મારા જે 10% આવ્યા છે જે મને બહુ ખુશી છે. તેના પછાડી અમારા આચાર્ય શ્રી, શિક્ષક શ્રી, બધા જે અહીંયા ટીચર લોકો છે તે બધા અમને એવી મહેનત કરાવે છે કે અમે પૂરું જે 10% લાવવાના છે તે ટોપર બની શકીએ. મતલબ તે ટાઈપની અમને મહેનત અહીંયા કરાવવામાં આવે છે. મારા મમ્મી પપ્પા, ભાઈ,
અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ, મતલબ થોડું ડિફિકલ્ટ વાંચવાનું ને એવું, પણ તો પણ કવર કરી દઈએ, જેટલું કરવાનું હોય તેટલું પૂરેપૂરું કરીએ. પહેલાં તો અમારે ટાઈમ ટેબલ બનાવવાનું, પછી જેટલા કલાકમાં જેટલું વાંચવું જોઈએ તેટલું વાંચી જ લેવાનું, એ રીતના પ્રેક્ટિસ કરીને પછી તૈયારી કરવાની. મારું નામ પટેલ પ્રેની કિરણભાઈ છે અને મારા 10th માં 97.85% આવ્યા છે. અને આ મારા જે આ ટકા આવ્યા છે એની પાછળ હું મારા મમ્મી, ડેડી, દીદી અને મારા શાળાના તમામ શિક્ષકો અને મારા ટ્યુશન અશ્વમિક ટ્યુશન ક્લાસીસના તમામ શિક્ષકોનો ખૂબ જ મોટો સપોર્ટ છે. હું ક્લાસ 1 ઓફિસર બનવા માંગુ છું. હું જ્યારથી સ્કૂલ ચાલુ થયેલી તે દિવસથી ટીચર લોકો અહીંયા જે કરાવે એ હું ઘરે ગઈને બધું જ પ્રેક્ટિસ કરી નાખતી, અને સ્કૂલમાં કે ટ્યુશનમાં જ્યાં ટેસ્ટ હોય ને તે પણ આગલે દિવસે બધું પૂરું કરીને જ સુવાનું. મારા ઘરમાં મારી દીદી, ડેડી અને મારી મમ્મી. મારા ડેડી નોકરી કરે છે અને મારી મમ્મી મારી દીદી કોલેજ કરે છે, તો હું મારી મમ્મી કોઈ કામ હોય તો ત્યાં જાય તો હું ઘરે એકલી જ હોઉં, તો પણ હું ઘરે જેટલું કામ હોય એ પતાવીને પછી મારું સ્ટડીનું ચાલુ જ રાખું છું. મારું નામ પૂજા કમલેશભાઈ બિન્દ્રા છે. મારા SSC બોર્ડમાં 97.27% આવ્યા છે. આની પાછળ મારા શિક્ષકો, સ્કૂલના શિક્ષકો, મારા ટ્યુશનના શિક્ષકો અને મારા માતા પિતા તેમજ મારા મોટા ભાઈ બહેનોનો સાથ સહકાર છે. અહીંયા જ પાડીમાં જવાનું છે અને મારા ઘરમાં મારા મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન છે. હું IAS ઓફિસર બનવા ઈચ્છું છું ને સાયન્સ લઈને એન્જિનિયરિંગ સાથે આગળ વધવા માંગુ છું. પાટી ડીસીઓ ખાતે આજે ધોરણ 10 બોર્ડનું ઓનલાઈન એક્ઝામ પરિણામ આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ જે 1-4 જે આવ્યા છે તે લોકો જોડે વાત થઈ ગઈ. વિદ્યાર્થીઓ એમાં બે વિદ્યાર્થીઓ તો ડૉક્ટર બનવાની આશા ધરાવે છે, તેમજ IAS અધિકારી તેમજ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અને એક છોકરીને તો માતા પિતા પણ નથી, માતા છે પણ પિતા નથી, એ બે સારું એવું પરિણામ લાવી છે અને ફર્સ્ટ આવી છે ડીસીઓ શાળા ખાતે. તેમજ એ લોકોને જે માર્ગદર્શન આપવાવાળા શાળા શિક્ષક અને આચાર્યનો બી એમાં ખાસ સહકાર રહ્યો છે અને તમામ વિદ્યાર્થીઓને આ રીતે કેવી રીતે સ્ટડી કરવાનું એક્ઝામના સમયે તે માર્ગદર્શન આપ્યું છે. પાર્ટી અમૃત પટેલ, સંકલ્પ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.